जो विद्यार्थी मित्रों मजा माने आज आप आ वीडियो में धोरण 9 गणित प्रकरण नंबर 6 रेखाओ अने खूणाओ आगेना वीडियो में आप 6.1 विषय अभ्यास करो तमाम करते था कि बे रेखा छे जे तरह हूँ बने तो कि अभिकोण बने अभिगोण और रेखिक जोड़ना खूणा उपयोग कर दाखला अभ्यास करो હવે અહીંયા ધ્યાન તો કે આપણે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ વિશે અભ્યાસ કરીએ કારણ કે તેનો ઉપયોગ આપણે આગળના દાખલાઓ ગણવા માટે કરવાનો છે તો અહીંયા આપણે સમજીએ કે બે સમાંતર રેખા અહીંયા બે સમાંતર રેખા ઉદાહરણ તરીકે એલ અને એમ આપી છે આ એલ અને આ એમ અને તેની છેદિકા એન લઈ લઈએ શું લઈ લેવી એન તો કે બે સમાંતર રેખા અને તેની છેદિકા તેથી બનતા ખૂણાઓની જોડ જોઈએ તો પહેલા તો કેટલા ખૂણા બને તો અહીંયા આપણે સમજીએ આ 1 2 3 અહીંયા 3 અને 4 અહીંયા લેવી 5 6 7 અને 8 તો કે બે સમાંતર રેખા અને એક એની છેદિકા દ્વારા કુલ ખૂણા કેટલા બને 8 ખૂણા બને હવે અહીંયા કેટલા ખૂણા બને એ અગત્યનું નથી આપણે જોઈએ તો કે અનુકોણ તો કે આપણે ધોરણ 8માં શીખી ગયા તો કે પહેલી કોઈની જોડ જોઈએ અનુકોણની જોડ હવે અનુકોણ કોને કહેવાય તો કે અનુકોણમાં તો કે એફ આકાર બને બે છેદતી રેખા દ્વારા આ રીતનો એફ આકાર હોય અથવા તો આ રીતે એફ આકાર બને અથવા તો ઊંધો એફ અને આ રીતનો કે આ 4 એફ બને છે તો આપણે જોઈએ કે કઈ કયા તો કે અહીંયા ઉદાહરણ કે જો હું આ લીટો લઉં અને આ રેખા વળીએ તો કે જો અહીંયાથી એક આમ બને તો જો 1 2ની જો તો કે આ 2 ખૂણા એટલે કે એની અંદરના ખૂણા અને ઉપરના બંને ખૂણા લેખે જો આ આ રીતનો એફ બની જો આ પ્રકારનો ઊંધો એફ બનાવવો છે આ તો જો આ લીટી અને આ 2 ખૂણા એટલે કે અહીંયા અને અહીંયા તો કે આ 2 ખૂણા અનુકોણ થાય અને આ 2 ખૂણા અનુકોણની જોડ થાય તો કે કયા 2 તો કે એક જોડ લખવી એ ખૂણો અને ખૂણો 1 અને ખૂણો 5 ખૂણો બીજી જોડ તો કે કયો એફ બન્યો તો કે અહીંયા ધ્યાન આ તો કે અંદરના ખૂણા શું કહેવાય તો કે અનુકોણની જોડ બીજું જોઈએ તો કે બીજા કયા તો કે આ રીતનો એફ બનાવી તો એની અંદરના ખૂણા કયા થયા ખૂણો 2 અને ખૂણો 6 આની કોઈ 4 2 જોડ બની લે 4 ખૂણા થયા આ બાજુ જોઈએ તો કે અહીંયા એફ બને જો આ 2 પાંખડા અને એનો લીટો તો અંદરના લઈ લઈએ તો કયા આવે 3જો અને 7મો ત્રીજી જોડ 3 અને ખૂણો 7 હવે અહીંયા ઊંધો એફ બનાવી આમ તો આ લીટો અને આ 2 પાંખડા તો કયા થઈ ગયા 2 સમાંતર કે ખૂણો 4 અને 8 તો અહીંયા આપણે અનુકોણની 4 જોડ બની કયા કે અનુકોણની કેટલી જોડ રચાય છે તો કે કુલ જોડ રચાય છે 4 તો આપણે યાદ રાખવાનું અનુકોણની તો કે બે છેદી બે સમાંતર રેખા અને એક છેદિકા દ્વારા અનુકોણની કુલ 4 જોડ રચાય કેટલી જોડ રચાય 4 જોડ રચાય હવે આપણે આગળ જોઈએ તો કે આગળ અંત યુગ્મ કોણ હવે અહીંયા ધોરણ 8ની અંદર આપણે ભણતા ત્યારે માત્ર યુગ્મ કોણનો અભ્યાસ કરતા
युग्म कोण એટલે આપણે ઝેડ બનાવતા હતા. હવે અહીંયા આપણે બે, એક અંતયુગ્મ કોણ અને એક બહિરયુગ્મ કોણ એવા બે શબ્દનો પ્રયોગ કરીશું. અંતયુગ્મ કોણ એટલે શું? તો કે અંતયુગ્મ કોણની અંદર ઝેડ બનાવતા. અહીંયા ધ્યાન રાખજો, અહીંયાથી આ રીતે જો ઝેડ બને આમ અને આમ, તો કે જો ઝેડની અંદરના બે ખૂણા, આ એક ઝેડ, તો કે આ બે ખૂણા એટલે કે ખૂણો ત્રણ અને ખૂણો પાંચ, ખૂણો ત્રણ અને ખૂણો પાંચ. હવે અહીંયા એનું એ જ તે ઝેડ બનાવી, તો કે આ રીતનો ઝેડ બનાવો, તો આ રીતનો એક, તો અહીંયાથી આમ, તો કયો બીજો અને આઠમો, ખૂણો બે અને ખૂણો આઠ, આને કહેવાય અંતયુગ્મ કોણ. તમે યુગ્મ કોણ શબ્દ પણ વાપરી શકો, તેવું બુકમાં લખેલું છે. આપણે હું કહીશું અને અંતયુગ્મ કોણ. એનસીઆરટીની બુક આવ્યું ત્યારે આપણે અંતયુગ્મ કહીએ છીએ, જ્યારે ગુજરાત સરકારની બુક હતી ત્યારે એમાં માત્ર શબ્દ યુગ્મ કોણ એવો ઉલ્લેખ થતો હતો. હવે અહીંયા ધ્યાન ત્રીજો પ્રકાર જોઈ, બહિરયુગ્મ કોણ. આ યુગ્મ કોણ એટલે કે અહીંયા આપણે ઝેડની અંદરના ખૂણા લીધા, અહીંયા આપણે ઝેડની બહારના ખૂણા લઈશું. તો અહીંયા ધ્યાન, આ એટલે કે આપણે ત્રણ અને પાંચ લીધું, જગ્યાએ કયા લઈ લેવાના, ચાર અને છ, ઝેડની બહારના ખૂણા. એટલે કે અહીંયા પહેલો બનશે ખૂણો ચાર અને ખૂણો છ. શું કીધું? તો કે આપણે શું કીધું હતું અહીંયા, તો કે અંતયુગ્મ કોણમાં આપણે આ બે લીધા હતા, હવે એની બહારના એટલે કે ચોથો અને છઠ્ઠો. બહિરયુગ્મ કોણમાં ઝેડ જ પડે, પણ શું કરવાનું, બહારના ખૂણા લેવાના છે. બીજું જોઈએ, બીજી જોડ કઈ બને, તો કે બીજો ઝેડ આપણે આ રીતે આમ બનાવ્યો હતો, તો એની અંદરના ખૂણા બે અને આઠ, હવે બહારના એક અને સાત, તેથી ખૂણો એક અને ખૂણો સાત. અહીં આપણને મળી ગયા બહિરયુગ્મ કોણ. તો અહીંયા અનુકોણની ચાર જોડ, અંતયુગ્મ કોણની બે જોડ, બહિરયુગ્મ કોણની બે જોડ. હવે અહીંયાથી એન ચોથો પ્રકાર, છેદિકાની એક તરફના અંતકોણ. છેદિકાની એક તરફના અંતકોણની અંદર બનાવવાના શું બને, તો કે સી આકાર બને. હવે સી આકાર એટલે કે અહીંયાથી આમ એક, અહીંયા જુઓ તો કે અહીંયાથી આ પ્રકારનો એક સી બની ગયો. તો અંત એટલે અંદરની બાજુના ખૂણો, ખૂણો ત્રણ અને ખૂણો આઠ. બીજું તો કે આ પ્રકારનો એટલે કે ઊંધા સી આકાર શું થાય, ખૂણો બે અને ખૂણો પાંચ, ખૂણો બે અને ખૂણો પાંચ. અહીંયા આપણે શું કર્યું, તો કે અહીંયા ધ્યાન, તો કે અહીંયા બે સમાંતર રેખાને એની છેદિકા દ્વારા બનતા અનુકોણની ચાર જોડ, અંતયુગ્મ કોણની બે જોડ, બહિરયુગ્મ કોણની બે જોડ અને છેદિકાની એક તરફના અંતકોણની બે જોડ. હવે અહીંયા હારે હારે આપણે અનુકોણના ગુણધર્મો શું છે, તો કે અનુકોણ એકરૂપ હોય. છેદિકાની શું કીધું, બે સમાંતર રેખા અને એક છેદિકા દ્વારા બનતા અનુકોણ એકરૂપ હોય. અનુકોણ એકરૂપ હોય એનો મતલબ થાય જેવડો ખૂણો એ છે એનું માપ પાંચ જેટલું હશે, ખૂણો બેનું માપ જેટલું હશે એટલું જ ખૂણા છનું માપ હશે, ખૂણા ત્રણનું માપ જેટલું હશે એટલું જ માપ ખૂણા સાતનું હશે, ખૂણા ચારનું જેટલું માપ હશે એટલું જ માપ ખૂણા આઠનું હશે. અહીંયા શું કીધું, તો અનુકોણ એકરૂપ હોય ક્યારે બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા તમામ અનુકોણની જોડ કેવી હોય, એકરૂપ હોય. હવે આનો આપણે દાખલામાં કેવી રીતે ઉપયોગ કરશું, જો તમને ખૂણો એ 95 આપેલો હોય,
કેટલાનો આપેલો હોય, 50નો આપેલો હોય, તો તમને એમ કે બધા ખૂણા મેળવો. હવે આપણને ખબર પડી આ 50નો છે તો આ કેટલાનો થાય, 50નો થશે, આ કેટલાનો થશે, 50નો. હવે આ ધ્યાન, આ 50નો હોય તો આ કેટલાનો થાય, કારણ કે જો હું બને ઝેડ, આ પણ કેટલાનો થઈ જાય 50. આ 50નો છે તો આય 50નો થયો, આય 50નો થયો. હવે આ 50નો છે તો આ કેટલાનો થયો, જો અંદર આપ બને જો આ એક આપણને આપ્યો તો 50. તમામ ખૂણા મેળવો. જો આગળ આપણે સૂત્ર મૂકી અને વ્યવસ્થિત ગણશો ત્યારે આકૃતિ ઉપરથી જોઈ, જો આ 50 છે તો અહીંયા જો આ ઊંધો આપ બને, આ 50 હોય તો આ 50 થઈ ગયું. શેનો ઉપયોગ કર્યો, અનુકોણ. હવે અહીંયા ધ્યાન, આ 50નો આ 50નો હું લેવાતું કે અહીંયા જુઓ ચોકડે બને લાગે, બે છેદતી રેખા એટલે શું કહેવાય, અભિકોણની જોડ. આ 50નો આ 50નો થઈ ગયો. હવે અહીંયા ધ્યાન, આ 50 લેવા અહીંયા છે, આમ આપ બનાવો, ત્રીજો અને સાતમો ખૂણો સરખો હોય છે તો આ કેટલાનો થઈ ગયો, 50નો. હવે આપણને એક ખૂણો આપ્યો તો આપણે બીજા ત્રણ મેળવા, હવે મારે બધા મેળવવા બધા મળે છે. આપણે આ એકનો અભ્યાસ કર્યો, અનુકોણ કેવા હોય તો કે એકરૂપ હોય. હવે અંતયુગ્મ કોણ અને બહિર્યુગ્મ કોણ પણ એકરૂપ હોય, છેદી બે સમાંતર રેખા અને એકની છેદિકાથી બનતા અંતયુગ્મ કોણ અને બહિર્યુગ્મ કોણના માપ પણ એકરૂપ હોય. અહીંયા આપણે આકૃતિમાં જોયું, જો ત્રીજો અને પાંચમો સરખો થવો પડે, જો તો ત્રીજો ખૂણો અને પાંચમો ખૂણાના માપ સરખા આવી જાય. પછી જો બીજો અને આઠમો, હવે બીજો અને આઠમો બાકી છે, મેળવીએ ને આપણે ચેક કરીશું કે સમાન થાય છે કે નહીં. હવે અહીંયા ધ્યાન, આ બંને જોયું, આ બંનેના ગુણધર્મ, આ અને આ બંને ખૂણા કેવા હોય, એકરૂપ હોય. હવે છેદિકાની એક તરફના અંતઃકોણ પૂરક કોણ હોય, પૂરક કોણ એટલે આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ખૂણા 3 અને ખૂણા 8ના માપનો સરવાળો 180 અંશ થશે. યાદ રાખજો, ખૂણો 3 અને ખૂણો 8 કેવા હોય તો કે પૂરક કોણ. તો આપણે યાદ રાખવાનું, છેદિકાની એક તરફના અંતઃકોણ પૂરક કોણ હોય. આ બધી વસ્તુ તમને પૂર્વ ધારણામાં આપી છે, મેં આકૃતિ ઉપર તમને સમજાવી. શું તો કે અનુકોણ એકરૂપ હોય, અંતયુગ્મ કોણ એકરૂપ હોય, એટલે આ બંને ખૂણાના માપ સમાન થાય. અહીંયા આ પણ તો કે બહિર્યુગ્મ કોણ પણ કેવા હોય, એકરૂપ. હવે અહીંયા છેદિકાની એક તરફના અંતકોણ પૂરક કોણ હોય, શું હોય તો કે પૂરક કોણ. પૂરક કોણ એટલે ત્રીજો ખૂણો અને આઠમા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો કે 180 અંશ થાય. તો અહીંયા આપણે એવું લખીએ કે ખૂણો 3 વત્તા ખૂણો 8 બરાબર 180. હવે અહીંયા ધ્યાન, ખૂણો 3 આપણને આપ્યો છે 50 વત્તા ખૂણો 8 બરાબર 180. તો ખૂણો 8 બરાબર 180 માઇનસ 50, તેથી ખૂણો 8 બરાબર 130. હવે એમનામાં આપણે જો જોઈએ તો સી જ્યારે બને ત્યારે આ બંનેનો સરવાળો 180 થવો પડે. તો કે 180માંથી 50 કાઢો તો કેટલા વધે, 130. હવે આપણે ધ્યાન, આ રીતનો ઝેડ બને, ઝેડ બને એટલે અંતયુગ્મ કોણ, આ પણ કેટલાનો, 130. આ 130 તો સામેનો 130, આ 130 તો સામેનો 130. હવે અહીંયા ધ્યાન, આપણને એક ખૂણો આપ્યો તો આવડો આ 50, એના ઉપરથી આપણે કેટલા ખૂણા મેળવા, તો કે 8 એ 8 ખૂણા મેળવા. ક્યારે મેળવતા આવડે, જો તમને આ બધા ખૂણા ક્યાં રીતના બને, એટલે કે કયો આકાર બને, કયા ખૂણા રે કયો ખૂણો સરખો થાય. અહીંયા તમે 3 લખી નાખો તો શું થાય, તો કે બધા જવાબ ખોટા પડે. હવે અહીંયા ધ્યાન, હવે આપણે સરખાવી, હમણાં આપણે કીધું હતું બીજો અને આઠમો, તો બીજો અને આઠમો ખૂણો સમાન થઈ ગયો. 4 અને 6 4 અને 6 સમાન થઈ ગયા. અહીંયા 1 અને 7 પણ સરખા થવા પડે. આ 1 અને આ 7 બે 50-50ના કેવા થઈ ગયા, સરખા. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે છેદ બે સમાંતર રેખા અને એક છેદિકા આપી હોય ત્યારે આપણે 4 વસ્તુ યાદ રાખવાની, અનુકોણ, અંતયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને છેદિકાની એક તરફના અંતકોણ.
આનો ઉપયોગ કરી તમે ખૂણાના માપ મેળવી શકો. હવે આપણને અહીંયા આગળ તો કે સ્વાધ્યાયની અંદર આપણને અલગ અલગ દાખલાઓ આપેલા છે. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે હું તમને એક આકૃતિ આપું, તેની અંદર તમારે ખૂણા સરખા કરવાના છે. એટલે કે અનુકોણની જોડ, છેદિકાની એક તરફના અંતકોણની જોડ, બધી જોડો લખીને આવવાનું છે. અહીંયા ધ્યાન તો કે આનું નામ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. અહીંયા શું થશે, તમે જે અહીંયા સરખાયા એક ચાર આડે છ આવે એવું જરૂરી નથી, કારણ કે મેં અહીંયા નામ આની કરતાં આડા વળવી આપેલા છે. તો મારે શું કરી લેવાનું, તો તમને આ ખૂણો આપું છું સાઠ અંશનો. કેટલા અંશનો? સાઠ. તમારે આ ખૂણો સાઠ અંશનો છે. સાઠ મેં અહીંયા પચાસ લીધું, તમારે સાઠ લો, બધા ખૂણા મેળવવાના. મેં જે રીતે સરખાયું તે રીતે સરખાવાનું, જેથી તમને ખબર પડશે કે તમે લખેલું માપ. જો અહીંયા કેવું થાય તો કે એક અને આઠ સમાન થાય, ઉલેવા અનુકોણ. તો તમારે બધા ખૂણા પહેલાં લખવાના અને પછી શું કરવાના, સરખાવાના કે આપણે જે આ ખૂણા લખ્યા તે સાચા છે કે ખોટા. આગળના વિડીયોમાં આપણે વધારે દાખલાનો અભ્યાસ કરીશું.